વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ મેં તમને આગળ ઘણા બધા દાખલા શીખવાડી દીધા છે પણ હવે આ એક દાખલો છે કે જેમની રીતે છે એટલે આકૃતિમાં બતાવ્યા એ પ્રમાણે આપણે લખવાનું છે આમાં D B A અથવા A B D અને A B C તમને ખબર છે કે L આકારનો ખૂણો પડે એટલે એ કેટલા અંશનો હોય 90 અંશનો હોય ચોરસ આવું થાય એટલે કીધું મેં શીખવાડ્યું છે 90 અંશ આ આખો ખૂણો એ 90 અંશનો છે અને આમાં ભાગ પાડે છે જો કેવા ભાગ પાડે છે A B Q Q B P અને P B C એટલે એક x અંશ y અને z એનું અલગ અલગ આપણે શોધવાનું છે કેટલા અંશમાંથી 90 અંશમાંથી તો આપણે આપે આકૃતિમાં A B લંબ C D છે ને A B અને લંબ કહેવાય D આકાર ઊંધો D થાય એટલે એને લંબ કહેવાય બરાબર એટલે કે C D છે તો x જેમ y જેમ z બરાબર આ x જેમ છે એવી રીતે અહીંયા પણ લખ્યું છે ચાર જેમ પાંચ જેમ છ હોય તો x y અને z ની કિંમત શોધો તો હવે આપણે એને દાખલો કરવાનું કે x ની એટલે કે ચાર ગણો છે y છે પાંચ ગણો અને z છે છ ગણો છે તો એવી રીતે આપણે શોધવાનું છે એવરી ટર્મ સીધી છે તો ખૂણો એ બી સી માં એ 90 અંશ છે આપણને આગળ સાથે છે એ બી અને સી એ બી સી એ 90 અંશ કરવો છે તો અહીંયા આપણે x પ્લસ y પ્લસ z ખૂણાની વાત કરીએ તો 90 અંશનો છે એટલે એ ખૂણો છે આ આમ આવે એટલે એને શું કહેવાય આ સમકોણ કહેવાય તો હવે આપણે x જેમ y જેમ z બરાબર 4 જેમ 5 જેમ 6 કે આપણે એનો ગુણોત્તર કરીને જોઈએ તો ગુણોત્તરનો સરવાળો બરાબર આપણે જો જે જેમ આપ્યો હોય ને એનો હંમેશા બધા દાખલામાં અમે દસમામાં આવે તો ગમે તેમાં આપણે એનું શું કરવાનું પ્લસ કરી લેવાનું એટલે 4 વત્તા 5 વત્તા 6 જેમ આવે એને પ્લસ કરી દેવાનું એટલે 15 થાય કુલ તો હવે આપણે એના ભાગ પાડીશું કે હવે કુલ 15 છે એનો ચોથો ભાગ એટલે 15 નો ચોથો ભાગ ગુણ્યા 90 એટલે x ની કિંમત શોધવા માટે 4 અને 15 ગુણ્યા 90 15 6 90 4 6 24 એટલે x ની કિંમત આપણે 24 મળી એ રીતે y ની કિંમત કેટલા છે વચ્ચે 5 છે તો 5 અપન 15 ગુણ્યા 90 15 6 90 એટલે 6 આયા જઈએ 5 6 30 એટલે y બરાબર 30 આવતો કરો z બરાબર 6 અપન 15 બરાબર તો એ 15 છે ગુણ્યા 90 એટલે એ જવાબ આવ્યો ચાયો ચાયો 36 એવી રીતે આપણે ત્રણેય ખૂણાનું માપ શોધી નાખ્યું એટલે આમ x બરાબર 24 અંશ પડે y બરાબર 30 અંશ પડે અને z બરાબર આપણને 36 અંશનો ખૂણો પડે ગમે એવા જેમ શબ્દ આવે એનો સરવાળો કરી આકૃતિ દોરવાની હોય તો એ જ રીતે આકૃતિમાં પણ લેવાનું હોય છે ચલો ઓકે ખબર પડી ગઈ ને